હેલો, ગુડ મોર્નિંગ જય માતાજી. કેમ છો બધા? મજામાં? આજે તમે બધા મજામાં જ હશો. તો મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને અત્યારે આપણે સવારમાં વેલાવેલા આવી ગયા છીએ ગાર્ડનમાં, કેમ કે અત્યારે મસ્ત ઝીણો ઝીણો વરસાદ ચાલુ છે અને એકદમ મસ્ત વાતાવરણ લાગે છે. અને જો સવારમાં કેટલા મસ્ત મસ્ત બધા ફૂલ ને ખુલ્લા છે અને વાતાવરણ પણ એકદમ મસ્ત લાગે છે. તો ચાલો થોડીક વાર કરીએ મારા ગાર્ડનની સેર. હેલો ગાઈઝ, જો આપણા અત્યારે કમળના પાન કેટલા મસ્ત નવા નવા આવવા માંડ્યા છે. આનાથી તડકો જરાય સહન નથી થતો. અને હમણાં મસ્ત વરસાદી વાતાવરણ છે ને, તો જો કેટલા મસ્ત પાન એના આવે છે, એકદમ સરસ. અને આમ જો, અને આજે આપણે ડાયમંડ, મસ્ત. હવે આગળ આવીએ તો સેતુર. સેતુરે લાઈ ગઈ છે અને મસ્ત પાકે છે. અત્યારે જે ફળ પાકતું હોય ને, એ ચોમાસાના હિસાબે પાકતું હોય, વરસાદના હિસાબે, કે વરસાદ આવે એટલે ફળ પાકવા માંડે. એમાં થોડીક ઓછી મીઠાશ હોય એવું મારું કેવું છે. તમારું કેવું શું છે એ મને જરૂરથી કહેજો. અને અહીંયા આપણી લઈ ગઈ છે મસ્ત કેળાની આખી લૂમ. અને એની લંબાઈ જુઓ કેટલી છે. એકદમ મસ્ત એક લૂમ આવી છે. અને હજી બીજી પણ છે, એ બહુ અંદર છે. આપણે બે કેળાની લૂમ પણ લાગી ગઈ છે એટલે થોડાક સમયમાં આપણે ખાસી મસ્ત ઘરના પાકેલા કેળા. અને આ બાજુ સેમ જ છે. જામફળ અત્યારે ઘણા બધા લાગ્યા હતા પણ વરસાદના હિસાબે બહુ જલ્દી પાકવા માંડ્યા છે. મસ્ત મસ્ત વનપગ જામફળ છે અત્યારે. આવી રીતે જો ઘણા બધા લાગ્યા છે પણ હજી બધા નાના નાના છે. તો આ છે આપણી મસ્ત મસ્ત જામફળી. આમાં આવે છે વ્હાઈટ જામફળ એક આવી ગયું. આજે આપણે એક તો ઉતારી જ લઈએ. અંધારું પડે છે, અહીંયા થોડુંક અંજવાળું છે, બાકી વાતાવરણ જો એકદમ મસ્ત વરસાદ જેવું જ છે. અને છાંટાય આવતા હતા અને છાંટાંદ અત્યારે જુઓ કેટલા મસ્ત લાગે છે કેળાના પાંદ ઉપર. તો ખરેખર સવારમાં એકદમ મસ્ત જોરદાર વાતાવરણ છે. અને આપણે અહીંયા મારીએ છીએ મસ્ત મસ્ત ચક્કર. બાકી આપણી ચેરી તો છે જ, હવે થોડાક જાય આગળ. અને આ જો કેટલા મસ્ત યલો ફૂલ, આપણો આંબો. અને આ છે આપણું સીતાફળ. સીતાફળ બે પાકી ગયા, હવે એક રહ્યો છે. અને આ જો યલો ફૂલ કેટલા મસ્ત લાગે છે. થોડાક આગળ આવશે એટલે આવી જશે આપણા મસ્ત મસ્ત ગુલાબ. અને હમણાં ગુલાબ બહુ એટલે બહુ મસ્ત ખુલે છે. તમે જોઈ શકો છો એકદમ મસ્ત જબરજસ્ત. અને આ છે આપણા મસ્ત જાસૂદ, એ પણ અત્યારે બહુ એટલે બહુ સરસ ખુલે છે. અત્યારે મસ્ત થોડા થોડા પવન પણ છે એટલે મસ્ત ખુલે છે. અને અત્યારે જાસૂદ ઉપર પણ જો વરસાદનું પાણી કેટલું સરસ લાગે છે. તો કંઈક મારી સવાર થાય છે આવી રીતે ગાર્ડનમાં ચક્કર મારતા મારતા. અને અહીંયા આપણે આવી છે મસ્ત વેલ. એના આવા મસ્ત બ્લુ ફૂલ હોય છે. અને અહીંયા વેલ વાવી છે, અહીંયા વેલ વાવી છે. અને અહીંયા આપણે વાવ્યા છે પીળા ફૂલ ઝાડ. કેમ કે આપણે છે ને અત્યારે
આ ઝૂંપડીને આખી વેલથી મસ્ત કવર કરવી છે અને ચારે બાજુ ઝાડવા વાવવા છે, કેમ કે આપણે તૈયારી કરીએ છીએ ગણપતિ બાપાની. તો જ્યારે ગણપતિ બાપા આવશે હજી વાર છે, ત્યાં સુધી મસ્ત ગ્રીનરી થઈ જશે અને અહીંનો લુક જબરજસ્ત આવશે. તો આપણે ઝૂંપડીને એટલે જ આપણે કરીએ છીએ મસ્ત ફૂલ ઝાડવામાં કવર, જેનાથી ગણપતિ આવશે તો આપણે અહીંયા રાખશું તેનો લુક અને એનો વ્યૂ જબરજસ્ત આવશે અને એકદમ શું કે કુદરતી વાતાવરણમાં આપણે કંઈક નવું કરશું. તો એ તમને જોવા મળશે. એની તૈયારી અત્યારથી થઈ ગઈ છે. અત્યારથી મસ્ત ઝૂંપડીની ચારે બાજુ વેલ વાવી દીધી છે, ફરતા ઝાડવા વાવી દીધા છે. સો આવી જ રીતે આપણે મારીએ છીએ ચક્કર અને હવે પીવી છે આપણે આપણી સવારની ચા. ક્યુટ ક્યુટ ડાળમ, કેટલા મસ્ત લાગે છે એનો લુક જો, કેટલો જબરજસ્ત છે. અને એના ફૂલનો કલર પણ બહુ મસ્ત છે. આ બાજુ જો આપણે લાગી ગયા છે મસ્ત કોઠીંબા. આવી રહ્યા છો, કેટલા સરસ છે નાના નાના કોઠીંબા. આપણે બધા કોઠીંબાને ભેગા કરી અને બનાવશી એની કાચરી. આવી રહ્યા છો, આવી રીતે આખા વેલામાં મસ્ત લાગી ગયા છે. આ છે આપણો કોઠીંબાનો વેલો. તો સવાર સવારમાં થોડીક વાર મસ્ત ગાર્ડનમાં સવારનું શું કે વાતાવરણ એન્જોય કરી, બધા ચાળવાને જોઈ, ચક્કર મારી અને હવે આપણે પીશીએ આપણી સવારની ચા. તો ચાલો પીએ સવાર સવારની ચા. અને તમે બધા લોકો પણ હાલો સવારમાં ચા પીઓ. અને મોર્નિંગનું વાતાવરણ ખરેખર એકદમ જબરજસ્ત હોય છે. તો આવી જ રીતે આ છે આપણું બહારનું ફળિયું. અંદરના ફળિયામાં પણ એટલા બધા ફૂલ ખુલેલા હોય છે અને ઘણા બધા ફૂલ મમ્મીને પૂજા માટે મળી જાય છે. તો આ જો અંદરનું વ્યૂ. અને આપણે અહીંયા અત્યારે મસ્ત મસ્ત દ્રાક્ષ લાગી ગઈ છે, તમે જોઈ શકો છો ઝીણી ઝીણી આ લાગે છે. આ જે નાની છે અને આ છે એના ફૂલ. પછી ઘરે આવ્યા હતા મહેમાન એટલે બધા સાથે મળીને રસોઈ બનાવવા માંડ્યા હતા. અહીંયા રેતી ને કાચલ બનાવતા હતા મસ્ત ગરમા ગરમ બધા લોકો માટે રોટલી, કેમ કે આજે આપણે રસોઈ ઘણી બધી બનાવવાની હતી. અહીંયા હું બનાવતી હતી દૂધવાળી સેવ અને મીઠી સેવ, બંને સેવ બનાવતી હતી. તો મેં અહીંયા બે સેવ બનાવવાનું ચાલુ કર્યું હતું, માયાએ બનાવ્યું હતું શાક. તમે બધા સાથે મળી અને ફટાફટ રસોઈ બનાવતા હતા, કેમ કે મારી પાસે ટાઈમ ઓછો હતો અને જમવાનું વધારે બનાવવાનું હતું. તો અહીંયા જો આપણી દૂધવાળી મસ્ત સેવ બને છે અને અહીંયા સાથે સાથે આપણે મીઠી સેવ બનાવી છે, તેને આપણે શેકવા મૂકી દીધી છે. તો બંને સેવ અત્યારે એકદમ જબરજસ્ત બને છે. તો બની ગયું છે જમવાનું. આવી ગઈ છે જો આપણી મીઠી સેવ, એકદમ મસ્ત દેશી અને આનો ટેસ્ટ તો જબરજસ્ત આવતો જ હોય છે. કોને કોને પસંદ છે મને જરૂરથી કમેન્ટમાં કહેજો. તો આ જો આપણી સેવ છે તૈયાર. આ છે દૂધવાળી એકદમ મસ્ત ચારોલી નાખેલી સેવૈયા, એ પણ બહુ મસ્ત બને છે અને એનો ટેસ્ટ પણ જબરજસ્ત આવતો હોય છે. પછી આપણે આવી ગઈ હતી ગરમા ગરમ રોટલી અને ગ્રેવીવાળું ચોરી બટેટાનું એકદમ મસ્ત શાક. અને આ થઈ ગઈ છે આપણી પ્લેટ રેડી. તો ચાલો હવે બનાવીએ પ્લેટ અને પછી કરીએ જમવાનું શરૂ. તો આ હતું આજનું આપણું જમવાનું મેનુ. છાશ અથાણા હજી બધું બાકી હતું અને અહીંયા જો ગરમા ગરમ રોટલી ઘી લગાડીને આવી ગઈ છે અને આપણી થારી થવા માંડી છે તૈયાર. તો આવી જ રીતે વિડીયો શૂટ થતા હોય છે, સાથે સાથે જમવાનું બનતું હોય છે અને સાથે સાથે બધા જમતા હોય છે. તો આપણું દરરોજનું ડેલી રૂટીન આ જ છે. સાથે જો છાશ, છાશ વગર કોઈને ન હાલે, ગમે એટલું મીઠું હોય કે દૂધવાળી વસ્તુ હોય છાશ તો જોઈએ જ. હેલો ગાઈસ, અત્યારે અમે લોકો નીકળી ગયા છીએ વડાપાઉં બનાવવા છે એની શોપિંગ કરવા માટે. હેલો ગાઈસ, અત્યારે અમે લોકો નીકળ્યા છીએ બારે ચગર મારવા માટે અને થોડોક સામાન લેવા માટે અને આપણે બનાવવા છે વડાપાઉં. તો ચાલો તો આપણે અત્યારે જઈએ છીએ બજરંગ બેકરી. તો અત્યારે આપણે જઈએ છીએ બજરંગ બેકરી અને આપણે જઈએ છીએ પાઉં લેવા માટે, કેમ કે વડાપાઉં બનાવવા છે.
માની શાક ખાઈ દઉં તો મસાલા કરેલી. હેલો ગાઈસ, તો અત્યારે જો આપણે બનાવીએ છીએ મસ્ત બટેકા વડા. મસાલો બની ગયો છે, તેલ ગરમ મૂકી દીધું છે, બેટર બની ગયું છે અને અહીંયા આપણે બનવા માંડ્યા છે મસ્ત એકદમ સરસ ફુદીનો નાખીને વડા. ના ના, બાહુબલી વડા, બાહુબલી વડા. હેલો ગાઈસ, આજે આપણે બહુ મોટા મોટા વડા બનાવશી. વડા થઈ ગયા છે, ચટણી બધી બની ગઈ છે અને હવે ખાલી બાકી છે તો જમવાનું. અમને શેકેલ વગર ભાવે છે ને અહીંયા આપણે બટરમાં શેકીએ છીએ એક વડાપાઉ. તો અહીંયા બટરમાં બ્રેડને એકદમ સરસ શેકી અને ઉપરથી આપણે લીલી ચટણી અને વડાપાઉનો સૂકો મસાલો લઈ લીધો છે અને પછી આવી ગયા છે આપણા ગરમા ગરમ વડા. અને હવે આપણે એને એકદમ સરસ કરી લેશી પેક અને ફરી એકવાર શેકી લેશી. તો બટરવાળા વડાપાઉ પણ જબરજસ્ત લાગતા હોય છે, તો અહીંયા બનતા તો બટરવાળા શેકેલા વડાપાઉ. અને અમને બધાને સિમ્પલ પ્લેન વડાપાઉ ભાવે છે, તો અમે બધા એ ખાતા હતા. સાથે આવી ગઈ હતી આપણી પ્લેટ. તો ફાઇનલ આપણી પ્લેટ રેડી થઈ ગઈ છે, એકદમ મસ્ત મીઠી ચટણી, લીલી ચટણી, વડાપાઉની સૂકી ચટણી, મરચાં અને ગરમા ગરમ વડાપાઉ. તો કોને કોને પસંદ છે મને જરૂરથી કમેન્ટમાં કહી દેજો. હેલો ગાઈસ, તો જો આપણે વડાપાઉ એકદમ મસ્ત બની ગયા છે, આ થઈ ગઈ છે આપણી પ્લેટ રેડી અને આપણે અત્યારે ખાઈએ છીએ મસ્ત ગરમા ગરમ વડાપાઉ. તો હાલો બધા વડાપાઉ ખાવા માટે. મસ્ત બન્યા છે. તો હાલો બધા અત્યારે વરસાદી મોસમમાં ગરમા ગરમ વડાપાઉ ખાવા માટે. હેલો ગાઈસ, આપણે તો વડાપાઉ ટેસ્ટ કરી લીધા છે અને આપણે ફૂલ મજા આવી છે. હવે હું પાંચ માટે એક મસ્ત વડાપાઉ બનાવું છું. આવી ગઈ છે આપણી મસ્ત ગ્રીન ચટણી, જેનો વિડીયો તમને મારી શોર્ટ્સમાં મળી જશે. આવી ગયો છે વડાપાઉનો સૂકો મસાલો. પાંચ માટે લેશી આપણે નાનકડો વડો, કેમ કે એને નાનું ખાવું છે એટલે. એન્ડ પેક, પાંચ તીખું વધારે ખાશે નહીં, સો એના માટે એકદમ મસ્ત ફટાફટ થઈ ગયું છે વડાપાઉં રેડી. મિર્ચી હવે ખાશે ને આપણે બતાવશે. હેલો ગાઈસ, તો અત્યારે જો પાર્થે મસ્ત ખાવાનું ચાલુ કર્યું છે ગરમા ગરમ વડાપાઉં. એકદમ મસ્ત જો વાતાવરણ છે વરસાદી અને સાથે છે ગરમા ગરમ વડાપાઉં. તો હાલો બધા વડાપાઉં ખાવા માટે. કેડો બન્યો હોય સાથે લઈ લીધી છે મિર્ચી. અમારી કલાકની મહેનત વસૂલ. અને સાથે મસ્ત કાજલે બનાવ્યા છે બટેટાના ભજીયા. કેળા બની બહુ મસ્ત બન્યા છે. ટીકતા કુજ બે બે બહુ મસ્ત બન્યા છે. બટ વડાપાઉં અત્યારે ખાવાની ઈચ્છા હતી. અત્યારે પાર્થભાઈ તો મસ્ત મસ્ત ઘરમાં ગરમ એન્જોય કરવા માંડ્યા છે. સો એન્જોય, ફરી મળશું નવા વિડીયોમાં. બાય બાય, લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા ભૂલતા નહીં. લાઈક શેર અને
સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણે ફરી મળશું નવા વિડીયોમાં, નવી રેસિપી, નવી રેસિપી સાથે. તો આજ વરસાદના મોસમમાં એકદમ જબરજસ્ત અત્યારે આવું જ કંઈક ગરમા ગરમ ખાવાનું બધાને મન થતું જ હોય છે, અને વાતાવરણ પણ બહુ જબરજસ્ત છે. તો આજ વરસાદના વાતાવરણમાં આપણે આજ વિડીયોને અહીંયા જ કરીએ છીએ, એન્ડ આપણે જલ્દીથી મળશે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બનાવો, ખાઓ અને ખવડાવો. તો આપણે જલ્દી મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય.